હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર. આજે બનાવવાના છે મેથીના ગોટા. એના માટેની સામગ્રી: મેથી, ફુદીનો, ધાણા, મરચા, લીંબુ અને આદુ લસણની પેસ્ટ. જો તમારે મરચા ટેસ્ટમાં સારા લાગતા હોય તો લેવા હોય તો લઈ શકો ખાવા માટે, નગર મેથી અને કોથમીના લઈ શકો. વધુ ટેસ્ટ માટે છે ને ફુદીનો ઉમેરશું. સોડા, બેકિંગ સોડા, ચણાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું. તો લીંબુનો રસ આપણો તૈયાર છે અને મરચાઈ કટિંગ કરેલા છે. હવે આપણે લોટ ઓગાળશું. મેથી, કોથમીર અને ફુદીનો ધોઈને આપણે આની અંદર વાસણ અંદર નાખી દીધો છે. હવે આપણે એડ કરશું મરચા સમારેલા, આદુ લસણની પેસ્ટ. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. 250 ગ્રામ ચણાનો લોટ નાખશું આપણે. હવે આવી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરશું જરૂરિયાત પ્રમાણે. બેટર આપણું તૈયાર છે. હવે આપણે એમાં નાખશું સાજીના ફૂલ. હવે લીંબુનો રસ નાખશું. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. મેથીના ગોટા માટે આપણે બેટર બનાવી લીધું છે. હવે એકદમ જાડું નહીં, એકદમ પતલું નહીં, મીડિયમ રીતે રાખવાનું. આ રીતનું ભજીયા મૂકી શકાય એ રીતનું, આ રીતનું. હવે આપણે એડ કરશું એમાં નમક. એક ટીસ્પૂન નમક એડ કરશું. પછી સ્વાદ અનુસાર આપણે વધારે એડ કરી શકીએ. ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને બનાવશું મેથીના ગોટા. આવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે મેથીના ગોટા એની અંદર નાખશું. જોઈ શકો તેલ આવી ગયું છે, એકદમ ઉપર આવી જાય છે. હવે આપણે એને ફેરવશું ભજીયાને. એકદમ ગોટા ફૂલીને તૈયાર છે, જોઈ શકો છો. પછી આપણા સેજ લાલ જેવા ખીચશે એટલે આપણે એને ઉતારી લઈશું. તૈયાર છે આપણા મેથીના ગોટા. તમે મેથીના ગોટા એકદમ જારી વાળા થઈ ગયા છે. જો જોઈ શકો છો એકદમ જારી વાળા ભજીયા થયેલા છે મેથીના ગોટા. આવી જ રીતે મેથીના ગોટા તમે પણ બનાવી શકો છો. અને અવનવી વાનગી માટે અંશુ કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.